આ તમામ વચ્ચે બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર ગિનીબેન પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે અને તેમણે એક રોડ શો યોજ્યો હતો જેમાં બનાસની બેન ગિનીબેન તેવા નારા પણ ગુંજી ઉઠ્યા હતા. આપણે જણાવીએ કે ટીવી 9 સાથેની ખાસ વાતચીતની અંદર ગિનીબેન ઠાકોરે નિવેદન આપ્યું કે હું બનાસની બેન હોવાની જવાબદારી અદા કરીશ, બનાસના લોકોના તન મન અને ધનથી મદદ કરી રહ્યા છીએ, લોકશાહી બચાવવા માટે પ્રજા સ્વયંભૂ સહાય કરી રહ્યા છે. તો બનાસકાંઠામાં પ્રિયંકા ગાંધીએ પ્રચાર કર્યો છે, ત્યારબાદ ગિનીબેન ઠાકોર પણ અત્યારે હાલ એક રેલી સ્વરૂપમાં સભાસ્થળથી બહાર નીકળી રહ્યા છે. આપણી સાથે છે ગિનીબેન, એમની સાથે વાતચીત કરીએ. ગિનીબેન, પ્રિયંકા ગાંધી તમારા માટે પ્રચાર માટે પહોંચ્યા હતા, શું કંઈ કહેવું છે અને જે પ્રકારે એક કલાક લાંબી સ્પીચ એમને આપી છે? પ્રિયંકાજીનો આભાર માનવો જોઈએ અને બનાસકાંઠાની જનતાએ એમને એટલો ખૂબ પ્રેમ અને સ્નેહ આપ્યો કે પોતે બનાસકાંઠાથી ખૂબ ખુશ થઈ ગયા અને ખુશ થઈ ગયા એટલા માટે કરીને એમણે ખૂબ લાંબી સ્પીચ આપીને વર્તમાન ભવિષ્ય અને ભૂતકાળની સરકારોને જે કામગીરી કરી અને આવનાર સમયની અંદર કોંગ્રેસ શું કામ કરશે એ વાત કરી, એ બદલ હું એમનો આભાર માનું છું. બનાસની બેન સૂત્ર વર્ક કરી રહ્યું હોય એવું સ્થાનિક કક્ષાએ જ્યારે અમે ફરી રહ્યા છીએ ત્યારે લાગી રહ્યું છે, આપને શું કઈ આ સંદર્ભમાં કહેવું છે? બનાસની બેન ગિનીબેન એટલા માટે કે લોકો માટે લડે, લોકો માટે લડે, ન્યાય માટે લડે અને ક્યાંક ને ક્યાંક પ્રજાના જનસમર્થન અમને મળ્યું હોય ત્યારે બનાસની બેન તરીકે હું પૂરેપૂરી બેનની ભૂમિકા અદા કરીશ. છેલ્લા દિવસ સુધી હજુ પણ લોકો રૂપિયાના સ્વરૂપમાં તમને સન્માન આપી રહ્યા છે અથવા તો એ મદદ કરી રહ્યા છે, લોકો સીધી રીતના કનેક્ટ કરી રહ્યા છે રૂપિયા આપીને આપની સાથે? હાજી, સમગ્ર બનાસકાંઠાના લોકો તન મન ને ધનથી મદદ કરી રહ્યા છે ત્યારે મારે એમનો આભાર માનવો રહ્યો. આ દેશના લોકો ગરીબ ને મધ્યમ વર્ગ એ લોકશાહી બચાવવા માટે ફંડિંગ કરી રહ્યા છે. તો આપ સતત એ વસ્તુ જોવામાં આવી છે કે ગિનીબેન જ્યાં પણ પહોંચી રહ્યા છે લોકો યથાશક્તિ ક્યાંય 100 રૂપિયા હોય 200 રૂપિયા હોય એ રીતના પોતાની મદદ કરતા જોવા મળ્યા છે અને આજે જ્યારે પ્રિયંકા ગાંધીની રેલી પૂરી થઈ છે ત્યારબાદ પણ એ તમામ બાબતો જોવા મળી રહી છે. લગભગ એક મહિનાથી ગિનીબેનનો પ્રચાર સમગ્ર એમનો જો લોકસભા વિસ્તાર છે ત્યાં ચાલી રહ્યો છે અને જે રીતના લોકોને એમને સમર્થન મળી રહ્યું છે અને એક નારો કામ કરી રહ્યો છે અને એ નારો છે બનાસની બેન ગિનીબેન. ઇમરાન શેખ સાથે નરેન્દ્ર રાઠોડ, ટીવી 9.